খুব আবার રુજાનજી આ વિવાદ જે રીતે આગળ વધી રહ્યો છે એટલે એમ કહેવાય કે સનાતન ધર્મ ને સ્વામિનારાયણ સંપ્રદાય આમને સામે આવી ગયા હોય એવું જે ચિત્ર ઉપસ્યું હોય તો આને આ વિવાદ ઠારવા માટે હવે શું થવું જોઈએ શું કરવું જોઈએ સૌથી પહેલા તો આઈ ટેલ યુ વન થિંગ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ બોથ ઓફ ધેમ જે સ્વામિનારાયણ ધર્મ છે પહેલા જે હેતુથી બન્યો હતો રાઈટ તમે જે પહેલા બહેનોની વાત કરી એકચ્યુઅલી હેતુ એ હતો એ વખતે બહેનોનો કે બહુ વર્ષો પહેલાનો આ ધર્મ છે જેટલું મને સમજાવવામાં આવ્યું છે એટલે કહું છું તો આ લોકો બહેનોને ને બધી પેલી ઘૂંઘટમાં રહેતી હતી અને ભાઈઓને આ લોકો પ્રવચન આપતા હતા એટલે પહેલાથી રાખ્યું હતું કે ભાઈઓને જરા કોન્ફિડન્સ રહે કે ભાઈ બહેનો અમારે ત્યાં જોઈએ ને અમે બહેનો જોડે કશું રિલેટેડ નથી અમારે ખાલી ભાઈઓ જોડે અમારા સંપ્રદાયમાં જોડાય એવું મને સમજાવવામાં આવ્યું છે એટલે ને એ વર્ષોથી ચાલી રહ્યું છે પણ હવે રાઈટલી સેડ યુ શુડ ચેન્જ અને વચ્ચે તો એક ફંક્શનમાં એટલા હદ સુધી થયું હતું કે કંઈક બહેનોના જ ફંક્શનમાં આ લોકો ગયા હતા અને પછી બધી બહેનોને કહ્યું કે તમે ફર્સ્ટ લાઇનમાંથી નીકળો બાજુ પાછળ જાઓ ત્રણ લાઈન તો બધી બહેનો ના ગઈ અને પછી પેલા સ્વામીજી અંદર જ બેઠા બહાર નહીં આવ્યા પછી અંદર સેટિંગ એટલે બધું પેલું થઈ ગયું અને પછી બહાર આવ્યા એટલે આવું બધું બી થઈ રહ્યું છે ને ધેટ ઇઝ ફાઇન હવે કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ કે આપણે સ્વામિનારાયણનું જે એ લોકો અનફોર્ચ્યુનેટલી કહો કે ફોર્ચ્યુનેટલી કહો જે સંપ્રદાય છે એ લોકો પાસે બહુ પૈસા આવે છે બીકોઝ ઓફ વોટ એવર રીઝન્સ અને એ લોકો મોટા મોટા શોરૂમો એટલે સોરી શું કે મંદિર કે અમે શોરૂમ કહીએ છીએ કરોડો રૂપિયા નાખી નાખીને શોરૂમો બની રહ્યા છે એ લોકોના અને એટલે લોકો એમાં એટ્રેક્ટ થાય છે તમે અગર આ આખા કેસમાં સાંભળશો જોતા હશો ને જેટલું મને સાંભળ છે એક કે એ આખું જેટલું ખબર છે ને પીપલ આર અગ્રીંગ કે એક કેસમાં મોરારી બાપુ છે જે કશું જ નથી બોલી રહ્યા જયભાઈ અને જે બીજા કલાકારો છે જે લોકોનું અપમાન થયું છે એકચ્યુઅલી કેસ આખો થોડો બદલાઈ ગયો છે અપમાન એ લોકો હવે થાય છે શું કે હવે મોરારી બાપુને પર્સનલ લેવામાં આવ્યા છે ને પર્સનલ ને એમના પછી ધર્મની વાત ને બધું જ આગળ પાછળ કરવામાં આવ્યું છે ને એમાં કલાકારોને બી કહી દીધું કે દારૂ પીને હેલો